मित्र जो हूँ तमने एम कहूँ के मारे दर अठवाडिये नवो फेमिली डॉक्टर शोधवा निकलवू पड़े छे तो तमे मानो पण हकीकत छे मारू फेमिली जेवू छे के कोई डॉक्टर ज टकतो नथी अमारा बापा सीरियस लाल एटले के सीरियस लाल डॉक्टर ने दवाखाना में चढ़े ने एटले सौथी पहला डॉक्टर नी तबियत ना समाचार पूछे शू डॉक्टर तबियत पाणी केम छे एटले डॉक्टर के काका હું ડાક્ટર છું ને તમે દર્દી છો મારી તબિયતના સમાચાર તમે શું પૂછો છો અને ભાઈ જેવા દવાખાનામાંથી નીકળતા ને એટલે પાછા ડાક્ટર પાસે જાય કેવું પડે હા ડાક્ટર નર્સ મજાની છે ના ના એવી રૂપાળી છે ને એને જોઈને જડતા દર્દ મટી જાય છે હવે એમના આવા સ્વભાવને કારણે મોટા ભાગના ડોક્ટરોએ નર્સની જગ્યાએ કમ્પાઉન્ડરો કરી નાખ્યા છે અને મારા દાદા તો બાપાને ચડી જાય એવા છે અરે તમે નહીં માનો હમણાં કઈક બધા ડોસા હોય ભેગા થઈને સોસાયટીની ડોસલીઓ સાથે હોળી ઉત્સવ ઉજવ્યો પાર્ટી પ્લોટમાં પાર્ટી કરી અને બધા એકબીજાને કઈક રંગ છાંટ્યા અને આઈસ્ક્રીમના ગોળા ખવડાવ્યા અને દાદા સાંજે તો પટકાઈ પડ્યા આખી રાત ખાંસતા પડી રહ્યા મેં કહ્યું ભાઈ આ વધારે તબિયત બગડશે એટલે મેં ડૉક્ટરને ઘરે બોલાવ્યો ચાલે 750ની ફી લીધી આવીને બિચારે સ્ટેટોસ્કોપ કાઢીને આમાં મૂક્યો છાતી પર મને સાઈડમાં લઈ જઈને કે આઈ એમ સોરી ગિરીશ ભાઈ પણ તમારા દાદાનું હૃદય ચાલતું નથી ધબકારા બંધ પડી ગયા ત્યાં તો દાદા ઉછળ્યા પથારીમાં આવડા ગયા તો હું ધબકારા બંધ પડી ગયા છે હું જીવું છું એટલે ડોક્ટરે પાછું સ્ટેથોસ્કોપ મૂક્યું મને કે નહીં પોસિબલ જ નથી અવાજ સંભળાતો જ નથી ધબકારા ટોટલી બંધ છે એટલે દાદા કે અરે એ નવરી ના તું મરી જા તારા ધબકારા બંધ હશે આ તું જે ક્યારનો રમાડી રહ્યો છે ને એ મારું હૃદય નથી આ જો સિગારેટનું પાકીટ છે મિત્રો ચંબલના ડાકુઓ સુધરી ગયા ખૂંખાર આતંકવાદીઓ સુધરી ગયા પણ મારો મિત્ર રૂપેશ ઉર્ફે લુખેશ સુધરવાનું નામ નથી લેતો કોણ જાણે કેમ કોઈકનું કરી નાખ્યા વગર એને ચેન જ નથી પડતું બોલો આપણી રક્ષણ કરવાની ઉપાડે નહીં પોલીસ હલો સાહેબ સાહેબ કમ્પ્લેન છે અરે ને તમને નથી પૂછતો તમારે કમ્પ્લેન છે મારે કરવી છે એમ કહું છું સાહેબ આ શું ચાલી રહ્યું છે નાના સામાન્ય નાગરિકની સુરક્ષા જેવું કાંઈ છે જ નહીં હવે અરે અમારા મિત્ર રૂપેશકુમારને ફોન આવે છે ધમકી ભર્યા ફોન આવે છે ધમકી ભર્યા પત્રો આવે છે કોના એ ઉભા રહો હમણાં લખાવ પૂછીને કોના આવે છે ઇન્કમટેક્સ વાળાના ટેક્સ માટે અને બેંક વાળાના હપ્તા ભરવા માટે પત્રો આવે છે અને મોબાઈલ કંપની અને ઇલેક્ટ્રિસિટી વાળાના બિલ ભરવા માટે એ લોકોના ફોન આવે છે મને ધમકાવે છે કે જો બિલ નહીં ભરું તો એ લોકો લાઈન કાપી નાખશે સાહેબ હું તમને પછી ફોન કરું અરે મુખોર ના લાયક આને માટે મારી પાસે ફોન કરાવ્યો ના ના તું બિલો ના ભરે તો શું તારી આરતી ઉતારે અરે ધમકી જ આપે ને તને તો આપે ને મેં ક્યાં ના પાડી આ તો તે મને કીધું પોલીસને ફોન કરીએ બાકી મેં તને થોડું કીધું તું એ ભગવાન આ માણસને કોણ પહોંચે